નમસ્કાર ડીવીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના ગમીરપુરા ગ્રામ પંચાયત ખાતે નલસે જલ યોજના અંતર્ગત ગયા વર્ષે જ બનાવવામાં આવેલી નવી નક્કોર પાણીની ટાંકીમાં લીકેજ થઈ જતાં ભ્રષ્ટાચારની બોમ ઉઠવા પામી છે વાત કરી રહ્યા છે ગોગંબા તાલિકા તાલુકાની જેમાં કરોડો રૂપિયાના ખર્ચે વાસમો નલસે જલ યોજના હેઠળ કામગીરી કરવામાં આવી હોવા છતાં છેવાડાના માનવી સુધી આજ સુધી પીવાના પાણી પહોંચ્યા નથી નલસે જલ યોજના હેઠળ અહીંયા સત્તાણું જેટલા કામો અલગ અલગ એજન્સી દ્વારા કરવામાં આવ્યા હતા અને જે કામગીરી જે તે સમયે વાસમો દ્વારા કરવામાં આવી હતી જેમાં પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો સરકારનો લક્ષ્યાંક હતો આ યોજનાનું કામ તો પૂરું થઈ ગયું છે પરંતુ છેવાડાના માનવી સુધી પાણી પહોંચ્યું હોવાના સરકારી દાવાઓ બિલકુલ નક્કર પોકળ સાબિત થઈ રહ્યા છે એવા સમયમાં આજે પણ ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણી માટે પ્રજાએ વલખા મારવા પડી રહ્યા છે જ્યારે સરકારી યોજનાઓમાં ભારે ગોબાચારી અને ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે સરકારી યોજનાઓ માત્ર રૂપિયાનો બગાડ કરી અને સરકારી બાબુઓની તિજોરી ભરવાનું માધ્યમ બની ગયું હોવાનું લોક તો ચર્ચાસ્પદ બન્યું જ છે ત્યારે ગોગંબા તાલુકાના ગમીરપુરા ગ્રામ પંચાયત ખાતે તો નલસેજલ યોજના અંતર્ગત ગયા વર્ષે જ બનાવવામાં આવેલી ચાલીસ હજાર લીટરના ક્ષમતા ધરાવતી પાણી પુરવઠાની ટાંકી જે બ્લાઇન્ડ ટેસ્ટિંગ કરવા માટે પહેલી વખત જ ટાંકી ભરતા પાણીની ટાંકીની ચારે બાજુથી પાણીના ફુવારા છૂટ્યા હતા અને કોન્ટ્રાક્ટર દ્વારા બોગસ કામગીરી કરવામાં આવી હોવાનું સાબિત થયું હતું ટાંકી લીકેજ થતાં કેટલી જગ્યાએથી સિમેન્ટના પોપડા પણ નીકળતા હતા અને પાણીની ચારે તરફથી ધોધ છૂટતા હતા તે ચોખ્ખું દેખાઈ રહ્યું હતું અને પાણીની ટાંકીની અંદર નિર્માણ કાર્યમાં ભારે ગોબાચારી થઈ હોવાની આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે આ બિલ કેવી રીતે પાસ કરવામાં આવ્યું લાઇન ચેક કર્યા સિવાય જ આ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ચૂકવી દેવાયું છે એ પણ એક તપાસનો વિષય છે અને ગમે ત્યારે આ ટાંકી તૂટી પડવાની દહેશત છે જે કોઈકનો જીવ પણ લઈ શકે છે તો એનું જવાબદાર કોણ રહેશે તે તો ભગવાન જાણે પરંતુ અત્યારે તો ગામ લોકો અને સ્થાનિક તંત્ર દ્વારા અહીંયા મુલાકાત લેતા આ પરિસ્થિતિ જોવા મળી છે સ્થાનિક નેતાઓ દ્વારા આ જગ્યાની મુલાકાત લઈને તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે આ કોન્ટ્રાક્ટરની જવાબદારી અમુક વર્ષો સુધી મેન્ટેનન્સની પણ હોય છે તો એ આ ટાંકીનું રિપેરિંગ કરી અને તેને વાપરવા યોગ્ય બનાવે તેવી પણ માંગ ઉઠી છે ગોગંબા તાલુકામાં આ એક જ ગામ નહીં પણ અનેક ગામો એવા છે કે જેની અંદર સરકારી અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા પોતાના તિજોરીઓ ભરી દેવામાં આવી છે પોતાના ખિસ્સા ગરમ કરી દેવામાં આવ્યા છે અને

આ હવે લોકો હોય ઓળખતા આમ શું ખબર પડે હવે અમારે રજૂઆત રજુઆત કોને કરે સ્થાનિક લેબર અમે કરીએ તો તમારે કોન્ટ્રાક્ટર ને વાત કરી કોન્ટ્રાક્ટર ને અમને ખબર નથી તમારે ફલાણા સાહેબ ને મળવાનું એને વાત કરી તમારે ઠેકણા સાહેબ ને મળવું અમારે મળવું કોને અમે અમારા સ્વાર્થ નથી બોલતા આ જે કઈ હયાત પુરાવો છે એ તમારી સમક્ષ છે બરાબર અને આ જે પાણી લીકિસ થાય એ કોઈ પણ તાલુકાનો જિલ્લાનો ગાંધીનગરથી કે દિલ્હી લેવલનો કોઈ પણ અધિકારી કર્મચારી આવી અને આની વિઝિટ કરી અને તપાસ કરે એવી અમારી ગામ લોકોની માંગ કેટલા સમયથી આ આવી પરિસ્થિતિમાં છે હવે આ તો અમે પહેલા પણ ટાંકીને ચાલુ કર્યું હતું પાણી અને આવું લીકીસ હતું એટલે અમે ઉપર જાણ કરી ત્યારે એ એમના લોકો જે આવ્યા અને વાટો નાખીને ગયા વાટો નાખીને ગયા એટલે પાંચ છ સાત દિવસ થયા અને અમે ફરીથી પાછું ચાલુ કર્યું તો પરિસ્થિતિ એની એ જ એમાં કોઈ બદલાવ થયો નહીં આજે પણ તમારી નરી આંખે જોઈ શકો છો અને પાણી જે અત્યારે પણ હાલમાં જે સ્થિતિમાં હતું લીકેજ એનું એ જ આજે લીકેજ છે એમાં કોઈ બદલાવ આવેલ નથી એમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી કે જે હોય બરાબર બાકી અમે રજૂઆત કરી અને રજૂઆત કર્યા પછી આ લોકો આવીને વાટો નાખ્યો

કુલ વસ્તી આપણે ગણીએ તો એટલે દોઢસો આસપાસ આસપાસમાં આ ટાંકીનું પાણી જાય છે એ રીતે આનું પ્લાનિંગ છે